નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગ્રણા લેક્ચરના વિદ્યાર્થી મિત્રો, આપણે ભણ્યા હતા કે અષ્ટકના નિયમની મર્યાદા અને ખામીઓ હવે છે આઈ અથવા વિદ્યુત સહગ્રહ બંધ. તો આઈને બંધ છે વિદ્યાર્થી મિત્રો ક્યારે બને કે કોઈ પણ પરમાણુ છે એ જ્યારે તટસ્થ હોય ત્યારે એમાંથી કોઈ ઇલેક્ટ્રોનને ગુમાવે ત્યારે ધન પરમાણુ બને અને મેળવે ત્યારે ઋણ પરમાણુ બને. તો કોઈ પણ પરમાણુ છે જ્યારે ઇલેક્ટ્રોનને ગુમાવશે ત્યારે પોઝિટિવ આયન બનશે, મેળવશે ત્યારે નેગેટિવ આયન બનશે. તો આ બંનેની વચ્ચે છે પરસ્પર આકર્ષણ બળ લાગતું હોય કે જે એકબીજાને જકડી રાખે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એની વચ્ચે છે એ અયન્ય અને વિદ્યુતીય સહસર્જક બંધ બને છે. તો અયન્ય પર વિદ્યુતીય સહસર્જક બંધ બને છે. સૌથી પહેલા આપણે જોયું કે કોઈ પણ ધાતુ છે બરોબર જ્યારે ઇલેક્ટ્રોનને ગુમાવે છે ત્યારે એ ધનાયન સ્વરૂપે બને છે, એટલે કે એમ માંથી એમ પ્લસ બને છે. તો આને કહેવાય અયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? અયનીકરણ એન્થાલ્પી. એટલે શું કીધું મેં હંમેશા કે અયનીકરણ એન્થાલ્પી હંમેશા કોની આવે? તો કે ધનાયન. કારણ કે હંમેશા એ શું બનાવે છે? ઇલેક્ટ્રોનને ગુમાવે છે. જ્યારે કોઈ આયન છે, કોઈ પરમાણુ છે, ઇલેક્ટ્રોનને મેળવે છે ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવે છે. પરસ્પર વિદ્યુત આકર્ષણ બળ લાગે છે અને પરિણામે બંનેની વચ્ચે આયનીય બંધ બને છે. આગળ વિદ્યાર્થીઓ જોઈ લો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે ઇલેક્ટ્રોન ને મેળવવાના હોય છે. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન પરમાણુ ઇલેક્ટ્રોન ને મેળવે ત્યારે શું આવે? ઇલેક્ટ્રોન ની પ્રાપ્તિ એન્થાલ્પી. અને ઇલેક્ટ્રોન છે એ તમારે મેળવવાના હોય છે. ઇલેક્ટ્રોન તમે મેળવો ત્યારે ઇલેક્ટ્રોન તમારા પ્રાપ્તિ એન્થાલ્પી. સૌથી પહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે બરોબર, એમાં બે પ્રકારની ઉષ્મા આવે છે, ઉષ્મા સેપક અને ઉષ્મા શોષક. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે જ્યારે ઇલેક્ટ્રોન ને મેળવે છે ત્યારે ઋણ આયન બને છે. ત્યારે એની અંદર બે પ્રકારની ઉષ્મા જોવા મળે છે, ઉષ્મા સેપક અને ઉષ્મા શોષક. પણ જ્યારે આયનીકરણ એન્થાલ્પી હોય ત્યારે એમાં એક જ પ્રકારની ઉષ્મા જોવા મળે છે, ઉષ્મા શોષક. આમ કોઈ પણ ધન આયન અને ઋણ આયન બરોબર, એટલે કે એકનું ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને એકની નીચી, એકની ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એકની નીચી આયનીકરણ એન્થાલ્પી. આમ આ બંનેની વચ્ચે છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરસ્પર બંનેની વચ્ચે જ્યારે પોટેન્શિયલનો તફાવત હોય ત્યારે એ બંનેની વચ્ચે કયો બંધ બને? આયનીય બંધ. એટલે કે નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ત્યારે બંનેની વચ્ચે છે એ બંધ બને છે. કયો બંધ કહેવાય? આયનીય બંધ અથવા વિદ્યુતીય સહસંયોજક બંધ. તો આ બંધ બનવા માટે વિદ્યાર્થી મિત્રો એની વચ્ચે કુલંબીય આકર્ષણ બળ હોય છે, એટલે કે પરસ્પર સ્થિર વિદ્યુતીય શું હોય છે? આકર્ષણ બળ, એટલે કે એકબીજાના પરમાણુ છે એકબીજાને જોડી રાખે છે. હવે ધન આયન કોણ બનાવે? તો મોટા ભાગે ધાતુ હોય એ હંમેશા ધન આયન બનાવે. ધાતુ હંમેશા શું બનાવે વિદ્યાર્થી મિત્રો? ધન આયન. અને આ ધાતુ છે એ હંમેશા શું બનાવશે? ઋણ આયન. પણ આમાં એથી વિદ્યાર્થી મિત્રો ક્યાંક અપવાદમાં જોવા મળતું હોય તો એમોનિયા છે, એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને એવા ધાતુ છે, છતાં એમોનિયા છે ધાતુ તરીકે વર્તે છે. એમોનિયા છે પોતે ધનાયન સ્વરૂપે બને છે. તો કે આપણને ખ્યાલ છે ધાતુ હોય એ ધનાયન બનાવે, અધાતુ શું બનાવે? ઋણાયન. તો આ બંને તો અધાતુ છે, નાઇટ્રોજન એવા ધાતુ છે, હાઇડ્રોજન કેવું છે? અધાતુ છે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો એમોનિયા છે એ ધનાયન સ્વરૂપે વર્તે છે અપવાદની બાબતમાં બરોબર. આગળ વિભાગની અંદર ઉદાહરણ તો રોક સોલ્ટ ત્યારે વિદ્યાર્થી મિત્રો એકબીજાને શું કરે છે? જકડી રાખે છે અને જકડી રાખી અને ક્રમબદ્ધ રીતે ત્રિપરિમાણીય સ્ફટિક રચના બનાવે છે. ત્રિપરિમાણીય સ્ફટિક રચના રચના જે છે એ ત્રિપરિમાણીય સ્ફટિકમાં રચના છે જેને રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રની બેઝિક માહિતી બન.
સોડિયમ છે એ ઘનાયન છે એટલે એને એને પ્લસ બનશે, ક્લોરિન છે માઇનસ છે એટલે નેગેટિવ આયન બનશે. સોડિયમ નથી જ્યારે એને પ્લસ બને ત્યારે આયનીકરણ એન્થાલ્પી આવે, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એન્થાલ્પી. તો સોડિયમ ની આયનીકરણ એન્થાલ્પી છે 455.8 અને ક્લોરિન ની છે માઇનસ 347.8. આ બંનેનો વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરો તો 347.8 એટલે સમજી ગયા તો છે બરોબર. તો છતાં તમે જોયું કે ઘન અને ઋણ આયન બંનેની આયનીકરણ બંનેની એન્થાલ્પીનો સરવાળો કરવામાં આવ્યો ત્યારે સરવાળો જે છે તમને જોવા મળ્યો તો કે ઘન બરોબર. આગળ તમે જુઓ તો કે સર્જન એન્થાલ્પી તો NaCl સર્જન એન્થાલ્પી -780 કિલો જૂલ પ્રતિ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો એન્થાલ્પી માટે એકમ લખવાનો ખાસ કિલો જૂલ પ્રતિ મોલ આ એન્થાલ્પીનો શું છે એકમ છે. આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ છે ઈ આયની અથવા દ્વિતીય સહસંયોજક બંધની. બધાને ખ્યાલ આવી ગયો કે રોક સોલ્ટ ઉદાહરણ લઈ લેવાનો NaCl Na+ અને Cl- બંને છે બંનેની વચ્ચે શું હોય પરસ્પર વિદ્યુતીય આકર્ષણ બળ, બંને એકબીજા સાથે એકબીજાના આકર્ષણ બળથી શું હોય જોડાયેલા હોય. પછી એની અંદર શું આવે તો આયનીકરણ સ્વામી મિત્રો પ્રાપ્તિ એન્થાલ્પી. તો સર્જન એન્થાલ્પી જે કહેવાય છે -788 કિલો જૂલ પ્રતિ મોલ અને 147.8 કિલો જૂલ પ્રતિ મોલ. તો બંનેનો તમે સરવાળો કર્યો તો સરવાળો પણ તમને કેવો આવ્યો ધ્યાન મેળવો. તો આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સોડિયમની ખાસ તમને નીટમાં પૂછી શકે 457.8, ક્લોરિનની કેટલી આવશે -347.8. તો સર્જન એન્થાલ્પી છે -788 કિલો જૂલ પ્રતિ મોલ. તો આમ વિદ્યાર્થી મિત્રો છે એ તમે અલગ અલગ રીતે સોડિયમ અને ક્લોરિન આવા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો કે જેની અંદર છે એ પરમાણુ જોડાયેલો હોય ઘન અને ઋણ.